हरिओम मारा तो धोरण छे आपनो जुनेर केजी अने विषय छे आपनो गुजराती गुजराती विषय में आपणे आजे त्रीजी वखत लसन नो ल लखोटी नो ल लखवानो छे एक वखत नोट में अने एक वखत स्वाध्याय पोथी में आपणे लख्यो छे આજે આપણે નોટમાં લખવાનો છે તો ચાલો ધોરણ છે આપણો જુનિયર કેજી અને વિષય છે આપણો ગુજરાતી કઈ રીતે આપણે લખોટાનો લ લસણનો લ લખીશું કદાચ તમને આવડી પણ ગયો હશે કે સી આકાર આડી લીટી ઊભી લીટી મેં ઘણી વખત કહ્યું હતું કે જ્યારે પણ મૂળાક્ષર કે અંક શીખીશું તો આકારોને યાદ કરીને આપણે શીખવાનું છે કઈ રીતે સી આકાર આડી લીટી ઊભી લીટી સહેજ વળાંક કાપવાનો છે સીધી લીટી કોઈ પણ મૂળાક્ષરમાં કરવાની નહીં સી આકાર આડી લીટી ઊભી લીટી સહેજ વળાંક લખોટીનો લ લક્ષણીનો લ લક્કડખોદનો લ લસણનો લ તો ચાલો આજે આપણે લખવાનો છે લસણનો લ મોટો અને જે દિવસે આપણે જે લેખન કાર્ય કરીએ એની તારીખ પણ આપણે લખવાની જેથી કરીને આપણને ખબર પડે કયા દિવસે કયું લેખન કાર્ય આપણે કર્યું છે ચાલો ચોરસ ખાના બનાવીએ આજે આપણે ચોરસ ખાના વાળી નોટ સ્વાધ્યાય પોથી હોય કે નોટ હોય ચોરસ ખાના બંનેમાં આપેલા છે સ્વાધ્યાય પોથીમાં ખાનું છોડ્યા વગર લખવાનું છે જ્યારે નોટમાં એક ખાનું છોડીને કોઈ પણ મૂળાક્ષર લખવાનું ચાલો નોટના એક પાનામાં આ રીતે આગળ પાછળ પેનથી લખાવો પછીના જે ખાના છે એમાં પેન્સિલથી લખો
ચાલો બોલીને ला लसाण नोला ला लकोटी नोला ला लकण कोद नोला ला लसाणी नोला ला लकोटी नोला तो છે લસણ નો લ લ મૂળાક્ષર નોંધના એક પાનામાં આગળ અને પાછળ આ રીતે લખવાનું છે. ચાલો એને લખ્યા પછી આપણે રોજી રોજ શબ્દ લખવાના છે. નવના મૂળાક્ષર ઉમેરતા જઈએ અને શબ્દ આપણે બનાવતા જઈએ. મેં કહું છે ને તમને કે રોજે રોજ ઘરના જે કોઈ સભ્ય તમને ભણાવે એની પાસે પાંચ શબ્દ લખાવવાના છે. એ પેનથી લખાવવાના અને બાજુમાં તમારે પેન્સિલથી લખવાના. કઈ રીતે? મ ધ ગ ર ચર મ ગ જે શબ્દ છે મ ધ તો બાજુમાં એક ખાનામાં મ બીજા ખાનામાં ધ જ્યાનો એક ખાનામાં ઘરનો ગ રમકડાનો ગ આ રીતે પેનથી લખાવો. પછીના જે ખાના છે એમાં તમારે પેન્સિલથી લખવાનું. પણ કઈ રીતે આપણે બોલવાનું? મ ધ ઘ ર લ ટ. પણ પછી ઘણા વિદ્યાર્થી શું કે મરચાનો મ ગણપતિનો ગ તો એ વસ્તુ ખોટી છે. મેં કહું છે એક મૂળાક્ષર આપણે ત્રણ વખત લખીએ છીએ એટલે દરેકને મૂળાક્ષર એની ઓળખ હોવી જોઈએ. ચાલો શબ્દ લખવામાં પણ ખાસ ધ્યાન આપવાનું છે. તમે પ્રથમ પરીક્ષામાં જોયું કે મ ધ ઘ ર જોઈને લખવામાં પણ વિદ્યાર્થીઓએ ભૂલ કરી છે. દરેકે નહીં, કોઈ કોઈ. મેં કહું છે સીધી લીટીવાળા મૂળાક્ષર હોય સહેજ વળાંક આપો. હવે ધ્યાન આપવાનું છે કે ધજાનો ધ હોય તો અડધી લીટી, ઘરનો ઘ હોય તો આખી લીટી. માટે જ્યારે પણ આપણે શબ્દ લખીએ આ બંને વસ્તુને આપણે યાદ રાખવાની. શબ્દ લખવામાં મોટા અક્ષરે લખાઈ જાય છે. કઈ રીતે? શબ્દ જોઈને લખવાના હોય છે. પ ગ છતાં પણ વિદ્યાર્થીઓ ભૂલ કરી છે. પ ગ જોઈ શકો છો ભૂલ. આના પહેલા પણ પરીક્ષા પહેલા પણ મેં ઘણી
કે શબ્દમાં આટલી ભૂલો થાય છે, તમે એ ભૂલ ના થાય એનું ધ્યાન રાખજો. મોટા અક્ષરે લખાય છે, નાના અક્ષરે લખાય છે, મેમ જોઈ ના શકે, માર્ક્સ કઈ રીતે અપાય? પગ બંનેને ભેગા લખવામાં આવે છે, તમે જોઈ શકો છો પ અને ગ આ રીતે ભેગા લખે, કોઈ આમ લખે કોઈ આમ લખે, પ અહીંયા ગ અહીંયા વચ્ચે જગ્યા કેમ? તમે જોઈ શકો છો મેમે કઈ રીતે લખ્યું છે. બીજું મેમે કહું છે કે જ્યારે ઊભી લીટીના મૂળાક્ષર હોય તેને વળાંક આપો, પણ વિદ્યાર્થી સીધી લીટી કરે છે. બંનેમાં જોઈ શકો છો સીધી લીટી કેવી લાગે છે, આ વળાંકવાળી લીટી કેવી લાગે છે તમે જોઈ શકો છો. બીજું વિદ્યાર્થી લખે પ ગ, વિદ્યાર્થી લખે છે ગ પ, એક શબ્દ લખવામાં કેટલી બધી ભૂલો છે. બંનેને ભેગા લખે, છૂટા લખે, મોટા અક્ષર નાના અક્ષર ઊંધા અક્ષર ગ પ, પછી લખે પ ગ, અક્ષર સારા નથી ભૂસ્યું એમાં એમાં પ ગ કેવું દેખાય છે તમે જોઈ શકો છો. રોજે રોજ મેમ કહે છે કે જ્યારે આપણે ભૂલ થાય રબરથી ભૂસીને એને ચોખ્ખું કરો અને પછી એ જગ્યાએ જે કાંઈ લખવાનું હોય એ આપણે લખવાનું. પણ વિદ્યાર્થી બરાબર ભૂસે નહીં, એમાં એમાં લખે એટલે બે વખત લખેલું દેખાય છે. એક શબ્દ લખવામાં કેટલી ભૂલો છે. જ્યારે આપણે શબ્દ શીખ્યા ત્યારે તમને મેમે કહ્યું હતું કે ભાઈ આ બધી ભૂલો વિદ્યાર્થી કરે છે પણ તમે ના કરતા, છતાં પણ દરેકને કોઈ કોઈ વિદ્યાર્થીએ આમાંની ભૂલો કરી છે. હજી પણ શબ્દ લખવામાં કચાસ છે, માટે હવે પછી આ ભૂલ ના થાય એનું આપણે ધ્યાન રાખવાનું. શબ્દ પેનથી લખાવજો અને બાજુમાં પેન્સિલથી એ જોઈને તમારે લખવાના છે. ચાલો ચિત્ર જોઈને મૂળાક્ષર લખો. તમને મેં ઘણી વખત કહ્યું છે કે જે દિવસે સ્વાધ્યાય પોથીમાં આપણે મૂળાક્ષર લખીએ ડાબી બાજુના પાના ઉપર એના ચિત્ર આપેલા હોય છે, એ ચિત્ર ઉપર આંગળી રાખીને આપણે પહેલા વાંચન કરવાનું. આજે આપણે લ લખ્યો હોય તો લસણનો લ, લપસણીનો લ, લખોટીનો લ, લક્કડ ફૂદનો લ, પછી આપણે લ મૂળાક્ષર સ્વાધ્યે પોથીમાં લખવાનું. એમ કરવાથી કોઈ પણ ચિત્ર આપણને પૂછે, ચાર ચિત્ર આપણે સ્વાધ્યે પોથીમાં જોડે, એમાંથી કોઈ પણ પૂછે તો આપણને એનો જવાબ આવડવો જોઈએ કે અહીંયા લ મૂળાક્ષર જ લખાય.
માટે જ્યારે જ્યારે સ્વાધ્યાય પોથીમાં લેખન કાર્ય કરીએ ડાબી બાજુ જે ચિત્ર આપેલા છે એના ઉપર આંગળી રાખીને આપણે બોલવાનું અને પછી લખવાનું. કોઈ પણ ચિત્ર પૂછવામાં આવે તો એની ઓળખ આપણને હોવી જોઈએ કે અહીંયા કયો મૂળાક્ષર લખાય. ચાલો છે જલેબીનું ચિત્ર, ચકલી, નગારો, દડો, ધજા અને ગર. તમારે પણ શું કરવાનું છે? ઘરના જે કોઈ સભ્ય તમને ભણાવતા હોય એને પાસે આ ચિત્ર દોરાવવાના અને પછી તમારે પેન્સિલથી એ મૂળાક્ષર લખવાના છે. ચાલો જલેબીનો જ, ચકલીનો જ, નગારાનો ન, દડાનો દ, ધજાનો ધ, ઘરનો ઘ. રોજે રોજ આપણે દડાનો દ, ઘરનો ઘ લખીશું. તમે જોઈ શકો છો ઘરના ઘરને આખી લીટી, ધજાના ધને અડધી લીટી. હોશિયાર વિદ્યાર્થી પણ પરીક્ષાના સમયે ભૂલ કરતા હોય છે, ત્યાં માર્ક્સ કપાઈ જાય છે. શ્રુત લેખન હોય કે આવા મૂળાક્ષર લખવાના હોય તો ઘ ની જગ્યાએ ધ, ધ ની જગ્યાએ ઘ લખાઈ જાય છે. એ ભૂલ આપણાથી ના થાય એનું ધ્યાન આપવાનું. ચાલો આપણે જે કોઈ મૂળાક્ષર શીખી ગયા છીએ એને આપણે નજર કરી લઈએ, નવું નવું શીખતા જઈએ, આગળનું ભૂલી ના જઈએ એનું ધ્યાન આપવાનું છે. ચાલો ગણપતિ નો ગ, બીજા સત્રમાં દિવાળી વેકેશન પછી જ્યારે આપણે નવું ભણવાનું ચાલુ કર્યું એમાં
આ બધી જ વસ્તુ આપણને મળી આવડવી જોઈએ.
મૌખિક છે મોટા ધોરણમાં કામ લાગશે. ચાલો ગુજરાતી વિષયમાં લસણનું લ લખવાનું છે. શબ્દ પેનથી લખાવજો, તમે પેન્સિલથી લખજો. ચિત્ર પેનથી દોરાવજો, પેન્સિલથી મૂળાક્ષર લખજો. તો ચાલો આજે આટલું. હરિ ઓમ નમઃ.